દેશમાં કોરોનાના એકાએક વધતા કેસ અને JN1 વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા વધશે. વિતેલા દસેક દિવસથી ગુજરાતમાં પણ ચેપગ્રસ્તોની સંખ્યા વધી હતી. સરકારે નવા વેરિયન્ટનો કોઈ કેસ નહીં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ગઈકાલે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓમાં ગુજરાત દેશમાં સૌથી વધુ નવા વેરિયન્ટના કેસ ધરાવતું રાજ્ય હોવાની વિગતો બાદ આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો સ્વીકાર કર્યો હતો. પટેલે બસાવ કરતા કહ્યું હતું કે રાજ્યમાં પ્રત્યેક રોગોના પોઝિટિવ દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી છે, જેના કારણે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતાં JN1 વેરિયન્ટના કેસ વધુ છે. બીજી તરફ એકલા અમદાવાદમાંથી નવા 10 કેસોના પોઝિટિવ કેસ મળ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા, નારણપુર, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઈશનપુર જેવા વિસ્તારમાંથી કુલ 10 નવા કેસ નોંધાયા છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.